હૃદયપૂર્વક લોકો સેવા કરે અને એમના આશીર્વાદથી માં અંબા દરેકની મનોકામના પૂર્ણ કરે એવા આશયથી લોકો સેવા કેમ્પો કરતા હોય છે. એવો જ એક સેવા કેમ્પ છે જય અંબે યુવક મંડળ નાના ચિલોડા, જો શાહીબાગના છે, અમદાવાદના છે. કહી શકીએ કે બધા વેપારી અને બિલ્ડર એ ટાઈપના વેપારી માણસો છે. તો અહીંયા આપણે વધુ માહિતી લઈશું કે શું નામ છે આપનું? યોગેશભાઈ પટેલ. યોગેશભાઈ, અહીંયા શું શું સુવિધાઓ છે? અહીંયા લાઈવ ફુલવાડિયા પ્રાપ્ય છે, પપૈયાનો સંભાર હોય છે, ચા કોફી ઠંડુ પાણી, પછી આરામદાયક આપણે 101 બેડની વ્યવસ્થા કરેલી છે. 100 ખાટલા છે. પછી ચાર્જિંગ પોઈન્ટ, આપણે મોબાઈલ ચાર્જ કરવા માટે પોઈન્ટ મૂકેલા છે. આટલી આપણે ફેસિલિટી દરેક યાત્રાઓનો આપીએ છે. તો ચાર્જિંગ પોઈન્ટ જે અત્યારની મોટી સમસ્યા કહી શકાય એ ચાર્જિંગની હોય છે, તો ચાર્જિંગની પણ અહીંયા ધ્યાન રાખવામાં આવેલું છે. ગરમા ગરમ ફુલવડી પણ અહીંયા બનતી હોય છે અને સફાઈની પણ અહીંયા ખૂબ જ ધ્યાન રાખવામાં આવેલું છે. અહીંયા મહિલાઓ પણ કામ કરી રહી છે, પરિવાર સાથે અહીંયા લોકો આવેલા છે. તો પરિવારમાં તમે બધા આવેલા છો કે ખાલી અંદર વારા ફરતી બધા અહીંયા જે પરિવારમાં ફેમિલી સાથે હોય છે, નાના બધા છોકરાઓ હોય છે, પછી અમુક મારા મિત્રો હોય, એમની વાઈફ, ફેમિલી સાથે બધા આવે વારા ફરતી. કેટલા જણા આશરે અહીંયા ટર્નઓવર મતલબ કે આવે છે, જાય છે, એવું કેટલા લોકો સેવા કરે? 80-100% આવે છે, જાય છે. પર ડે 80 જણા સેવા કરવા માટે આવે છે. તો પરિવારના 80 સભ્યો જેવા રોજ સેવા કરવા આવે છે, એક દિવસ આવે બીજા દિવસે જાય છે, એવું ટર્નઓવર કરીને મતલબ કે સેવા આ પદયાત્રીઓને અહીંયા કરવામાં આવે છે. તો આ ગરમા ગરમ ફૂલવડીની પ્રસાદી આ જ્યારે નાનીવાડા કેમ્પ ખાતે આવો ત્યારે લેવાનું ચૂકશો નહીં. આ કેમ્પની અંદર સેવા કરવા માટે મેં મહિલાઓને પણ જોઈ, શું કહેશો એ બાબત? અમારી બધી જ મિત્રોની મહિલાઓ અહીંયા ફરજિયાત 4 દિવસ માટે આવે છે અને કન્ટિન્યુ બહુ જ સરસ મહેનત કરે છે, સાથે પુલકાઓ બી આવે છે એમને, એટલે બહુ અમને મદદરૂપ થાય છે. મહિલાઓ કેવા કેવા કામ કરતી હોય છે? બધા જ કામ, વાસણ ધોવાથી મોડી બધે જ સાફ સફાઈ કરે, રોડ ઉપર કચરો વહેણી આવે બધું જ કરે. પરિવાર સાથે અહીંયા આવ્યા છીએ અને અહીંયા સેવાનો લાભ અમને આપીને આમ બહુ જ મજા આવી.